नमस्कार मित्रों, हूँ વાળા ભાવના લોકસભાના ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર જૂનાગઢથી અમારા રિપોર્ટર રેશમા સમા સાથે. અંગત સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં દારૂબંધી ખાલી કહેવા ખાતરની હોય તેવું પ્રાથમિક તબક્કે જ લોકોને લાગી રહ્યું છે. બૂટલેગરો માટે દારૂબંધીનો કાયદો નહીં પણ વ્યવસ્થા હોય તેમ ખુલ્લેઆમ શહેરમાં ઠેક ઠેકાણે દારૂના હાટડાઓ ધમધમી રહ્યા છે. શહેરના એક સીમાડેથી લઈને બીજા સીમાડા સુધી માગો તે વિસ્તારમાં ને માગો તે બ્રાન્ડ પ્રાસીઓને આરામથી મળી રહે છે. શહેરની મધ્યમાં આવેલા ઉપરકોટ, જવાહર રોડ, કડિયાવાડ જેવા વિસ્તારોમાં એક તબક્કે ગલીએ ગલીએ કહી શકાય તેવી રીતે દારૂના હાટડાઓ ખુલ્યા છે. દારૂના બૂટલેગરો માટે જૂનાગઢ જાણે મોકળું મેદાન હોય તેમ પોલીસના કોઈપણ પ્રકારના ડર વગર ખુલ્લેઆમ ઇંગ્લિશ અને દેશી દારૂનો ધેકતો ધંધો ધમધમાવી રહ્યા છે. શહેરના કોઈ કોઈ વિસ્તારમાં તો પરિસ્થિતિ ત્યાં સુધી વણસેલી છે કે કોઈ આ બૂટલેગરોને રોકવાવાળું નથી તેમ બૂટલેગર પણ નિર્ભીકપણે ખુલ્લેઆમ નજરે જોનાર લોકોને જણાવે છે કે આ ધંધો મોફત નથી કરતા. પોલીસને નીચેથી લઈને છેક ઉપર સુધી કહેવાતું સેક્શન ભરીને સાચવીએ છીએ. આવું ખુલ્લેઆમ બોલી એક તબક્કે રીતસર પોલીસની આબરૂનું દેવાળું ફૂંકી રહ્યા છે. પોલીસ એકલદોકલ કાર્યવાહી કરે છે ત્યારે પણ લોકો મજાકના મૂડમાં આ સેટિંગમાં ફિટ નથી બેઠો લાગતો તેવા સવાલોનો ગણગણાટ લોકોમાં સાંભળવા મળી રહ્યો છે. લાગતા વળગતા ખુશામતખોરો થકી થોડી ઘણી કામગીરી બતાવીને વાહવાહી લૂંટી લેવાની ટેવ પોલીસને ભૂતકાળમાં પણ ઘણી બધી વખત ભારે પડી છે તેવું બુદ્ધિજીવિકાઓ કહી રહ્યા છે. સાથે જ ભૂતકાળમાં પોલીસ ઉપરના હુમલાઓ એ વાતની ચાડી પણ ખાધી છે. બૂટલેગરો સાથેનો અંગત ધરોબો ઘણી બધી વખત પાળેલા કૂતરા કરડિયા જેવો અહેસાસ કરાવી જાય છે. તો જોતા રહો લોકસામના ન્યૂઝ. ફરી મળશું નવા સમાચાર સાથે.